હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની, બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં બાજરીનું બિયારણ ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ. બનાસકાંઠાનો ડીસા તાલુકો એટલે ડુપ્લિકેટ વસ્તુઓ વેચાણ માટે પ્રખ્યાત છે, જેની અવારનવાર મીડિયામાં માહિતી મળતી રહે છે. તેમજ આજે ફરી ડીસા તાલુકાના ખેડૂતોએ બાજરીના બિયારણને લઈને જે તે કંપનીવાળા પર રોષ ઠાલવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસા તાલુકામાં આજે ખેડૂતો એકઠા થયા હતા અને તેમની સાથે થયેલી છેતરપિંડી, બાજરીનું બિયારણ કંપની પાયોનિયર 86M11 દ્વારા ડુપ્લિકેટ બાજરી બિયારણ મળતા જ અત્યારે વાવણીના 10-10 દિન બાદ પણ હજી સુધી ખેતરોમાં બાજરીના અંકુરો પણ ફૂટ્યા નથી. આમ ખેડૂતોની મહેનત મજૂરી પર પાણી ફરી વળ્યા છે. આ બાબતને લઈને ડીસાના ખેડૂતો એકઠા થઈને આજે તે કંપની પર રોષ ઠાલવ્યો હતો. કહેવા માગું છું કે આ અગાઉ પણ 5-6 વર્ષ પહેલાં ડીસા તાલુકામાં પણ પાણી બાજરી ડુપ્લિકેટ થયેલી છે અને ઘણા લોકોએ અનુકૂળ ભોગ બનેલા છે ખેડૂતો. અમારે પણ અહીંયા અમે ઘણી વેચી બાજરી, ઘણા લોકો અમારી જોડે કમ્પ્લેન લઈને આવે છે, પણ કંપની આ બાબતની કોઈ કમ્પ્લેન સાંભળવા માગતી નથી. કંપનીના એમ્પ્લોય એમ જ કહે છે કે તમારે વેચવી હોય તો વેચો, ના વેચવી હોય તો ના વેચો, અમારી બાજરી જે આવે છે એ આ આવે છે. એટલે મારું અંગત એવું માનવું છે કે અહીંયા પણ ડુપ્લિકેટ થઈ હોય એવું મારું અંગત માનવું છે. આ બાબતે સરકારશ્રી અને કંપની સઘન તપાસ કરાવે એવું મારું અંગત માનવું છે. હમણાં પણ ડુપ્લિકેશનના ફરિયાદો ઉઠી છે. હાલ મેં કાલે કે પરમ દિવસે વોટ્સઅપ અને ફેસબુકમાં જોયું કે પાંઠાવાડામાં ખૂબ પ્રોબ્લેમ આવ્યો છે, 300 ખેડૂત ભેગા થઈ અને એમના પાંઠાવાડા એગ્રો એસોસિએશનના પ્રમુખશ્રીએ પણ આ બાબતમાં રૂબરૂ રજૂઆત કરેલ છે, પણ કોઈ કંપનીવાળા આ વાત સાંભળવા માગતા નથી. કંપની તો એમ જ કહે છે કે અમને માલ વેચવો હોય તો અમારે વેચવો છે, તમારે લેવો હોય તો લેવો, નકે રહેવા દો. સીડી તારીખ પણ આ અગાઉ પણ અમે કંપની જોડે કોરસ્પોન્ડન્ટ કરેલું હતું, ત્યારે 10-4 સીડી તારીખ લાવવાની હતી. આ વખતે પણ અમે 17-3 સીડી તારીખ લાવેલી છે. વેપારીઓ ખૂબ બધા મુંબઈ બેઠેલા છે પણ વેપારીને બોલવાની હાલ કોઈ તક નથી, કારણ કે બિચારાને આ કંપનીની જે પ્રોડક્ટ છે બ્રાન્ડ થઈ ગયેલી છે, એટલે બ્રાન્ડ બધા લેવા માટે ખેડૂતો આવે છે. ખેડૂતો અને વેપારીના જણાવ્યા અનુસાર કંપનીને આ બાબતે જાણ કરતા જ યોગ્ય જવાબ ન મળતા સરકારશ્રીને યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી હતી અને તેમના બાજરીના નુકસાનનું વળતર મળે તેની પણ માંગણી કરી હતી અને સાથે સાથે યોગ્ય ન્યાય નહીં મળે તો ગ્રાહક સુરક્ષા વિભાગમાં પણ કમ્પ્લેઇન કરવાનું જણાવ્યું હતું. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.